બપોરે એક વાગ્યા સુધીમાં ત્રણ જિલ્લા સાવધાન દ્વારકા પોરબંદર જિલ્લા માટે મોટી આગાહી છે ફરી બંને જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધી રેડ એલર્ટ છે પોરબંદર અને દ્વારકાના રહીશોના શ્વાસ અધ્ધર કરી દેનારી આગાહી છે દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં બપોરે એક વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું છે તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે

ચોવીસ કલાક દરમિયાન અઢાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે જ્યારે શરૂઆતના આજના ચાર કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે દ્વારકામાં સૌથી વધુ અને પોરબંદરમાં પણ સૌથી વધુ વરસાદ ખાબક્યો છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે વાત હવે ગીર સોમનાથની ગીર ગીર ઉના અને ગઢડામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે અહીં અડધો કલાકથી ઉના ગીર ગઢડા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં રાત્રિના વિરામ બાદ ફરી ધીમી ધારે વરસાદ શરૂ થયો ફરી વરસાદ શરૂ થતાં લોકોમાં ડરનો માહોલ છે રાજીવનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા હતા ત્યાં ફરી વરસાદ શરૂ થયો ગઈકાલ રાતથી વરસાદ બંધ થતાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે એવું દેખાઈ પણ રહ્યું છે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી હજુ પણ ભરાયેલા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદરની મુલાકાત લેશે એક મહત્વપૂર્ણ અહેવાલ આવી રહ્યા છે ભારે વરસાદને પગલે સ્થિતિની સમીક્ષા કરશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બપોરે માંડવીયા સંસદીય મત વિસ્તારમાં પહોંચશે અને જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે તો પોરબંદરના સાંસદ પણ છે અને સાથે કેન્દ્રીય મંત્રી પણ છે મનસુખ માંડવીયા ત્યારે તેઓ પોરબંદરની મુલાકાત લેવાના છે અને જિલ્લાના અધિકારીઓ સાથે વરસાદને લઈને પરિસ્થિતિની સમીક્ષા પોરબંદરમાં વરસાદને વિરામ લીધા બાદ પણ વરસાદી પાણી હજુ યથાવત છે આ તસવીરો જુઓ જનકપુરી વિસ્તારથી આ તસવીરો આવી રહી છે પોરબંદરના જનકપુરી વિસ્તારમાં લોકોના ઘરમાં હજુ પણ પાણી યથાવત છે શેરી અને અને ગલીઓમાં વરસાદી વરસાદી પાણી ગયા છે 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 લોકોને જનજીવન અહીંયા મુશ્કેલ બની ગયું પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ પડી રહી તસવીરોમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયેલા છે તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે જેના પગલે વાહન વ્યવહાર અને ત્યાંથી અવર છે એ બિલકુલ બાધિત થઈ રહી છે લોકોને અવર ખૂબ જ મુશ્કેલી પડી રહી છે બે અલગ અલગ છે એક તરફ હજુ પાણી ઉસર્યા નથી પોરબંદર બાદ વાત ગીર સોમનાથની કરીએ તો અહીંયા સૌથી મોટા ગણાતા હિરણ બે ડેમના દરવાજા ખોલાયા છે હિરણ બે ડેમના બે દરવાજા ઝીરો ત્રીસ મીટર સુધી ખોલાયા છે ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા બે દરવાજા ખોલાયા ડેમના દરવાજા ખોલાતા વેરાવળ અગિયાર અને તાલાલાના ત્રણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હિરણ બે ડેમના આ ગેટ ખોલાયા છે અને પાણીનો પ્રવાહ જોઈ શકાય છે કે પાણી જે છે ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર ગેટ ખોલવામાં આવતા પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે જેના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે રૂલ લેવલ જાળવવા માટે બે દરવાજા ખોલાયા છે વેરાવળ તાલુકાના અગિયાર ગામડાઓને એલર્ટ કરાયા છે તો તાલાલાના ત્રણ ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે તો ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છેલ્લા બે કલાકમાં તાલાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો જ્યારે વેરાવળમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો ગીર સોમનાથના ઉના ઉપરાંત દીવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી વરસાદે જમાવટ કરતા દીવના રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા દીવના જાપા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદી માહોલ વચ્ચે દીવનું વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું તો સંઘપ્રદેશ દીવમાં ધોધમાર વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ સુલંકી જોડાયા છે દિનેશ સંઘપ્રદેશ દીવ અને ગીર સોમનાથમાં હાલ વરસાદને લઈને શું પરિસ્થિતિ છે બિલકુલ પંકજ ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખાસ કરીને તાલાળા અને વેરાવળ પંથકની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ગઈકાલે પણ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો તેમના આગલા દિવસે પણ આઠ ઇંચ જેટલો વરસાદ છે તે વેરાવળ અને તેમની આસપાસના વિસ્તારમાં નોંધાયો હતો જોકે આજે ફરી એક વખત વેરાવળમાં અઢી ઇંચ તો તાલાળામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સાથે સાથે ઉના અને દીવ કે જે છેલ્લા સોમાસોનું જ્યારથી ગુજરાતમાં એન્ટ્રી થઈ છે ત્યારથી ધોધમાર વરસાદની ઉના અને દીવના લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા તે અ લોકો ને પણ આજે રાહત થઈ છે કારણ કે વહેલી સવાર થી દિવ અને ઉના પંથક ની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેમને કારણે દીવનું વાતાવરણ છે તે કૃષ્ણમય બનીયું છે પંથક જી દિને સાભાર માહિતી આપવા માટે તો દિવ ના રસ્તાઓ માં પાણી વહેતા થયા છે તસવીરો માં જોઈ શકાય છે તો ગીર સુમનાથ માં પણ અલગ અલગ વિસ્તારો માં વરસાદ પડી રહ્યો છે હવે દ્વારકા આપણે લઈએ અને ત્યાંની તસવીરો પણ આવી રહી છે તે બતાવીએ દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે આ તસવીરો જુઓ અહીંયા પાણી ભરાઈ જવાના કારણે બસ અને વાહનોને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અવરજવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અહીંયા કેડસમાં અને કેટલાક વિસ્તારોમાં ગૂટણસમાં પાણી ભરાયેલા છે. ઇસ્કોન ગેટ દ્વારકાથી આવી રહી છે આ તસવીર લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. યાત્રાધામ દ્વારકામાં વરસાદ છે તે મહેરની બદલે કહેર વર્તાવી રહ્યો છે અને દ્વારકાના તમામ રસ્તા છે તે બેટમાં ફરવાયો છે. દ્વારકાનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે જે ઇસ્કોન ગેટ કે છે ઇસ્કોન ગેટ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં

જે વાહનો છે તે વાહનો પણ સંભવિત પડ્યા છે કારણ કે અહીં જે રસ્તા ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે અત્યારે વાહન જે વ્યવહાર છે તે પણ ખોરવાયો છે બીજી તરફ કોઈ યાત્રાધામ દ્વારકાની વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં પણ અત્યારે જે પ્રકારના દ્રશ્યો દેખાવા માંગીશ બધા કેમેરા સહયોગી ને કહીશ કે અહીંના જે વિશ્રાંતિ કુ અને જે રેસ્ટોરન્ટો ધરમશાળાઓ છે ત્યાં પણ હાલ કમર ઉપરના પાણી છે તે ભરાયા છે અને દ્વારકામાં હવે વરસાદી મહેર છે તે કહેર બનતો જાય છે વરસાદ ચોવીસ કલાક બાદ પણ અંદ્રાધાર વરસી રહ્યો છે અને અનેક રસ્તાઓ છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને દ્વારકા છે હવે બેટ બની રહ્યું છે કેમેરામેન દીપક જોશી સાથે ગુજરાતી દ્વારકા તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં પણ વરસાદના અહેવાલ છે અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે રાજુલા તાલુકાના જૂની મંડળી જાપોદર વડલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે જો કે અહીંયા ખેડૂતોને આ વરસાદ ખૂબ જ અનુકૂળ છે કારણ કે પાકને આ પાણી ખૂબ જ જરૂરી હતું જેથી અમરેલી રાજુલાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે અને આ વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર સિંહો આ તસવીરો જુઓ અહીંયા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર સિંહ જોવા મળ્યા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદના કાગવદર ગામ નજીક આ સિંહ અને સિંહણ રોડ ઉપર ફરતા નજરે પડ્યા કાગવદર ગામમાં વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે બે સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હોવાનું અનુમાન છે વાહનોની અવર જવર વચ્ચે આ સિંહો હાઈવે ઉપર આવી ચડતા સિંહોની સુરક્ષા પોરબંદરમાં હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ હજુ પણ ઘણા રસ્તાઓ બંધ છે બોખીરાથી હાર્બર મરીન પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો બંધ છે બોખીરા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડી રહી છે રસ્તો તોડી પાણી નિકાલ થઈ રહ્યો હોવાથી રસ્તા બંધ કરવાની નોબત આવી છે તસવીરોમાં જોઈ શકાય છે કે આ રસ્તા બંધ છે અહીંયા લોકોની અવરજવર પણ બંધ કરાઈ છે બોખીરાથી મરીન પોલીસ સ્ટેશન સુધી જઈ શકાય તેમ નથી હવે જૂનાગઢથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ જૂનાગઢના માણાવદર નજીક આવેલા જામુડા ગામનો ડેમ જર્જરિત હાલતમાં છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા હાલ ભારે વરસાદ થતાં ડેમ ઓવરફ્લો થયો છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ડેમના પાળા નજીક ગાબડું પડ્યું છે અને વધુ પાણી આવશે તો ગાબડું મોટું થશે અને ડેમને નુકસાન થાય તો નીચેના ગામોમાં પાણી ઘૂસી શકે છે ગ્રામજનોનો દાવો છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી

અહીંયા નદી ભોગાદ ગામની જે નદી છે તેની તસવીરો આવી રહી છે જ્યાં નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી દેખાય છે નદીમાં ધસમસતા પાણીના ભયજનક પુર આવ્યા ગ્રામીણ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંઢી તુર બની છે દ્વારકામાં ભારે મેઘ ખાંગા થયા ભારે વરસાદથી દ્વારકા જિલ્લો પાણી જ પાણી થયો છે દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે દ્વારકા શહેરના આવડપરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા છે ભારે વરસાદના કારણે આવડપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને અહીંયા પાણીનું જ પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે અહીંયા એક જ દિવસમાં સિઝનનો છાસઠ ટકા જેટલો વરસાદ તૂટી પડ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં જળમગ્ન બન્યા છે શહેરના મુખ્ય માર્ગો પણ જળમગ્ન થયા છે તો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા એક કાર જે છે એ ધસમસ્તા પાણીના પ્રવાહમાં પસાર થવાનો પ્રયાસ કરી રહી છે અડધી કાર પાણીમાં ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અહીંયા અવરજવરમાં જવરમાં લોકોને હાલાકી પડી રહી છે તો દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને સવારમાં જ એક ઇંચ જેટલો વરસાદ થયો હતો જિલ્લામાં હજુ વરસાદી માહોલ યથાવત છે તો કલ્યાણપુર ખંભાડિયા પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે સવારે અહીંયા પણ એક ઇંચ જેટલો વરસાદ થયો તો દ્વારકા શહેરમાં ગઈકાલે બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તો ઇસ્કોન ગેટ સહિતના મુખ્ય માર્ગો પર ધસમસતા પાણી જોવા મળ્યા ભદ્રકાળી ચોક વિસ્તારમાં જે હોટલો આવેલી છે ત્યાં સુધી આ પાણી ઘૂસી ગયા અને હોટલના જે સંચાલકો છે તેમને પણ ખૂબ નુકસાન થયું દ્વારકાનગરીમાં મુખ્ય માર્ગો પણ કેળસમા પાણીથી તરવતર જોવા મળ્યા તો દ્વારકામાં આબ ફાટ્યું હોય તેમ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે દ્વારકાના ભદ્રકાળી ચોકમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હાલ મેઘરાજા મન દ્વારકામાં વરસી રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર કેડ સમા પાણી ભરાઈ ગયા છે રેલવે સ્ટેશન રોડ પર આવેલા તોતાદરી મઠ પાસે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો દ્વારકામાં પાણીમાં હિલોડા લેતી એક કારનો વિડીયો પણ વાયરલ થયો આ તસવીરો જુઓ જેમાં જોઈ શકાય છે કે કાર જે છે એ ટ્રકના આવવા પછી જે છે એ હિલોડા નજરે પડે છે હાલ તો આ બસ છે પરંતુ ત્યારબાદ એક કારનો પણ વિડીયો છે જે તમને અમે કચેરી પાસે ભરાયેલા પાણીમાં પાર્ક હતી એક કાર અને જ્યારે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે તો એક કાર પાણીમાં તરતી નજરે પડે છે દ્વારકામાં ધસમસતા પાણીના પૂર રસ્તાઓ પર વહેતા થયા હતા પાણીમાં ડૂબેલી કાર પાસેથી ટ્રક પસાર થઈ અને ત્યારે આ તસવીર જુઓ આ ટ્રક પસાર થઈ અને આ જે કાર છે તે હિલોડા લેતી હોય એ પ્રકારે આખી કાર જે છે તરતી જોવા મળે છે દ્વારકાના ભાટિયા વિસ્તારથી તસવીર આવી રહી છે જ્યાં ભારે વરસાદને પગલે એક વાહન અટવાયું હતું ધસમસતા પાણીમાં કાર તણાતા એનડીઆરએફે રેસ્ક્યુ હાથ ધર્યું હતું વાહન સવાર બે વ્યક્તિ પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા માલધારી હોટલ પાસેના વિસ્તારમાં આ કાર ફસાઈ હતી એનડીઆરએફની ટીમ મામલતદાર અને ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા એનડીઆરએફની ટીમે એક વ્યક્તિને સહી સલામત બચાવી લીધો કારમાં રહેલા અન્ય વ્યક્તિને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક બ્રેક માટે બાદ વાત કરીશું દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદને પગલે એક વાહનમાં તણાયેલા બંને વ્યક્તિઓને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા ભાટિયાથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવ્યા અહીંયા માલધારી હોટલ પાસેના વિસ્તારમાં પાણીમાં એક કાર તણાતા બે લોકો ફસાયા હતા એનડીઆરએફની ટીમે બંને વ્યક્તિઓને હેમખેમ સફળતાપૂર્વક બચાવી લીધા एनडीआरएफ की टीम ने बन्नी व्यक्तियों ने सही सलामत बचा लिया 10 मीटर पानी में आकार तनाती होवती बे लोगों तनाई गया था एनडीआरएफ द्वारा रेस्क्यू ऑपरेशन हादर आयो स्थानिक तंत्र ने एनडीआरएफ की टीम ने मेहनत रंग ला धन्यवाद करता हूँ आप लोगों के दिन का भगवान आपको सबको सुखी रखे आज ये मेरा जन्मदिन है और जो मैं आज दूसरी दुनिया में ने रहता बराबर मैं बहुत 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 धन्यवाद करता हूं मैं आपका सब लोगों का एनडीआरएफ टीम का જુનાગઢના જૂનાગઢના માણાવદરનું ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ઘુસી ગયા છે આ તસવીરો આવી રહી છે માણાવદરથી જ્યાં ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે મટિયાણા આંબલિયા બાલાગામમાં ઓઝત નદીના પાણી ઘુસ્યા છે વહેલી સવારથી જ ઓઝત નદીમાં પૂર આવતા માણાવદરના ઘેડના ગામો તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ઘેડ પંથકમાં વરસાદની ઋતુમાં હાલ તો આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે જુનાગઢના માણાવદરથી આવી રહી છે આ તસવીર તો ગીર સોમનાથના ગીરનો સૌથી મોટા પૈકીનો એક ગણાતો હિરણ બે ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો હિરણ બે ડેમ નેવું ટકા ભરાતા તાલાડા વેરાવળ સહિતના અનેક ગામડાઓનો પાણીનો પ્રશ્ન લાંબા સમય સુધી હલ થઈ ગયો હિરણ બે ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે હિરણ બે ડેમના ડ્રોન વડે લેવાયેલા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા જ્યારે હિરણ બે ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગમે ત્યારે દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે તો ગીર સોમનાથમાં સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરના ધોધનું વિકરાળ રૂપ જોવા મળ્યું નદીમાં પાણીની આવક વધતા જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભારે વરસાદ પછી ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બની ગયું છે ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે સિંગોડા નદી પર આવેલો છે ગીરના જંગલ વચ્ચે આવેલો આ ધોધ જે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે અને હાલ ચોમાસામાં સમયમાં પોતાની પૂર્ણ ક્ષમતાએ વહેતો આ ધોધ મૂવીના ધોધની યાદ અપાવે છે न्यूज़ 18 नेटवर्क ने वन ट्री पहल में अपनी साथी जोड़ा है उत्तर प्रदेश ना डिप्टी सीएम ब्रजेश पाठक जब तक हमें पेड़ों की संख्या आवश्यकता के अनुरूप नहीं होगी जिस ढंग से जंगल कटे हैं जिस ढंग से मानव समाज ने विस्तार किया है जिस ढंग से सड़कें बनी हैं हम कह सकते हैं कि पेड़ों की संख्या लगातार कम हुई है और उतनी बड़ी संख्या में पेड़ हम अभी लगा तो पाए हैं लेकिन उन्हें जीवित रखने में पूरी तरह से सफल नहीं हो पा रहे हैं। अब धीरे-धीरे जिस ढंग से हम प्रगति कर रहे हैं अपने पर्यावरण के प्रति हमने दूरी बना ली है मैं प्रदेशवासियों से अपील करता हूं कि नेचर टीम की मुहिम से जुड़ करके वन 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 ट्री को सफल बनाएं तो आपूलेटिन मथरे अटलुज नमस्कार